बेसता वर्षना दिवसे मेहमानोने मीठू मोढ़ू करावा माटे जो आपणे रबड़ी के मिल्कशेक पीवड़ावानुं विचारता होईए पण जो तेमां समय वधु जतो होय तो आजे आपणे एवो पाउडर तैयार करीशुं, એવું પ્રીમિક્સ તૈયાર કરીશું કે જેને એકવાર બનાવી લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકીએ અને જ્યારે પણ ગેસ્ટ આવે ત્યારે ફટાફટ એક બે મિનિટમાં તેમના માટે મિલ્કશેક અથવા તો રબડી બનાવીને તેમને પીવડાવી શકીએ. એકદમ સરળ રીતે ઓછા ખર્ચમાં ઘણા બધા લોકો માટે તૈયાર થઈ શકે તેવો આપણે પ્રીમિક્સ પાવડર તૈયાર કરીશું. તો ચલો મારી સાથે. તો જેમના માટે મેં અહીંયા 4 બ્રેડ લીધી છે, જે રેગ્યુલર બ્રેડ હોય ને તે ફ્રેશ બ્રેડ છે, અને આ રીતે હવે જે બ્રાઉન પાર્ટ હોય ચારે ભાગમાંથી તે કાઢી લેશું અને 4 નંગ જેટલી આ બ્રેડ છે. હવે આ બ્રેડમાંથી જે આપણે સાઈડનો બ્રાઉન ભાગ કાઢી લીધો છે ત્યારબાદનો જે સફેદ ભાગ છે તેને મિક્સર જારમાં ઉમેરી અને એક પાવડર તૈયાર કરી લેશું. તો આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ જશે. આ બ્રેડ એકદમ સોફ્ટ છે જેમાં મોઇશ્ચર હોય છે, તો જો તમે પાવડરને લાંબા સમય સુધી સ્ટોર કરવા માગતા હોય તો તમારે મોઇશ્ચરને બર્ન કરવું જરૂરી છે. તો આ પાવડરની થોડી સેલ્ફ લાઈફ વધી જાય તે માટે આપણે થોડી વાર આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર આપણા આ બ્રેડ ક્રમ્સને શેકી લેશું, જેથી આપણા પ્રીમિક્સની સેલ્ફ લાઈફ વધી જશે અને ટેસ્ટ પણ વધારે સારો આવશે. આપણે બ્રેડ્સનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે હર કોઈ વ્યક્તિ આ વસ્તુ બનાવી શકે અને કોઈ પણને પીવડાવી પણ શકે. એકદમ ઓછા ખર્ચે બને છે અને નવું પણ લાગે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે. તો આ બ્રેડ ક્રમ્સ શેકાઈ ગયા છે તો નીચે ઉતારી થોડા ઠંડા કરવા સાઈડ પર રાખી દેશું. હવે તે જ કડાઈમાં એકદમ લાઇટ વેટ આપણે તેલ લગાવીશું. ઘી નથી લગાવવાનું, માત્ર તેલ લગાવવાનું છે, એ પણ માત્ર કડાઈને ચીકણી કરવા માટે. અને હવે એ તેલ લગાવ્યા બાદ અડધા કપ જેટલી ખાંડને આપણે આ રીતે ફેલાવી દેશું અને ખાંડને ઓગાળવા માટે ગેસની ફ્લેમ ધીમી રાખશું. જો હાઈ ગેસની ફ્લેમ પર તમે ખાંડને ઓગાળશો ને તો ખાંડ છે તેનો ટેસ્ટ કડવો આવવા લાગશે, કારણ કે આ ખાંડમાં આપણે ઘી પાણી કોઈ પણનો યુઝ નથી કરતા. તો ધીમા ગેસની ફ્લેમ પર આપણી ખાંડ ઓગળવી જરૂરી છે. હવે આપણે એક પ્લેટને પણ તેલથી કે ઘીથી ચીકણી કરી લેશું જેથી આપણે તેમાં આ ખાંડને ઓગાળીને પાથરી શકીએ. અને તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળતા જ તેનો કલર થોડો પીળાશ ઉપર આવી ગયો છે. તો ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી આ ઓગાળેલી ખાંડને આપણે ચીકણી કરેલી જે પ્લેટ છે તેમાં આ રીતે પાતળું પાતળું પાથરી દેશું. પાતળું પાથરશો તો ઝડપથી ઠંડુ થઈ જશે અને જામી જશે. લગભગ 10-15 મિનિટમાં જામી જશે, ઠંડુ થઈ જશે અને જેવું એ ઠંડુ થશે કે ફટાફટ ડિમોલ્ડ થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ કાચની પ્લેટ હોય ને તેવું થઈ ગયું છે. જો એકદમ ટ્રાન્સપરન્ટ છે કલર અને કાચની પ્લેટની જેમ બધું જ આરામથી નીકળી ગયું છે. તો હવે આ જે કેરેમલાઇઝ થયેલી શ્યુગર છે તેના ટુકડા કરી પાવડર તૈયાર કરી લેશું. આ રીતે કેરેમલાઇઝ શ્યુગરનો પ્રીમિક્સમાં ઉપયોગ કરવાથી ટેસ્ટ તો વધશે જ વધશે પણ લાંબા સમય સુધી તમારા પ્રીમિક્સને ખરાબ નહીં થવા દે, તેની સેલ્ફ લાઈફ વધારવામાં ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો આ રીતે આપણી શ્યુગર કેરેમલાઇઝ થઈ તેનો પાવડર તૈયાર થઈ ગયો છે. કલર થોડો ડાર્ક આવ્યો છે એન્ડ ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો હવે પ્રીમિક્સ તૈયાર કરવા માટે એક મોટા બાઉલમાં શેકેલા બ્રેડ ક્રમ્સ સાથે 1 કપ જેટલો મિલ્ક પાવડર અને જે આપણે કેરેમલાઇઝ કરેલી શ્યુગર છે ને તેનો જે પાવડર તૈયાર કર્યો છે ને તે પણ ઉમેરી દેશું. આ રીતે પ્રીમિક્સ તૈયાર કરશો ને ગાઈઝ તો ઘણા બધા ગેસ્ટ માટે તમે ઇન્સ્ટન્ટ મિલ્કશેક, ઇન્સ્ટન્ટ રબડી તૈયાર કરી શકો છો અને તમારો સમય બચાવી શકો છો અને ગેસ્ટને કંઈક સારું પીવડાવી શકો છો. સાથે 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરશું, જો કે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોર પાવડરનો ઉપયોગ કરી શકો છો. હું તો કસ્ટર્ડ પાવડર એટલા માટે યુઝ કરું છું કે ફ્લેવર સારી આવે અને હર વ્યક્તિના ઘરમાં લગભગ અવેલેબલ હોય છે. સાથે 1/2 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરશું. આ બધી જ વસ્તુ છે તે એક પ્રીમિક્સને તૈયાર કરશે. હવે જો તમને ઈચ્છા હોય તો થોડા ડ્રાયફ્રૂટ્સની સ્લાઇસ ઉમેરી શકો છો, જો કે ઓપ્શનલ છે પણ ઉમેરવા હોય તો સારા ટેસ્ટ અને સારા લુક માટે ઉમેરી શકો છો. તો હું લગભગ 2-2 ચમચી જેટલા ડ્રાયફ્રૂટ સ્લાઇસ ઉમેરી દઉં છું, કાજુ બદામ પિસ્તાની, અને પછી મિક્સ કરી દઉં છું. આ આપણો પ્રીમિક્સ પાવડર તૈયાર થઈ ગયો છે. તમે કોઈ કાચની બોટલમાં ભરી અને 2 મહિના સુધી બહાર અને 6 મહિના સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો છો. એન્ડ એની ટાઈમ તમે કોઈ પણ ગેસ્ટને 1-2 મિનિટમાં ઇન્સ્ટન્ટ મિલ્કશેક કે ઇન્સ્ટન્ટ રબડી બનાવીને પીવડાવી કે ખવડાવી શકો છો. તો આ પ્રીમિક્સ પાવડર તમને ખૂબ જ હેલ્પફુલ થશે જ્યારે પણ ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવવી હશે ત્યારે. અને એકદમ ઓછા ભાવમાં તૈયાર થયેલો છે તો હર કે વ્યક્તિને પોષાય તેવો જ છે.
અને ટેસ્ટ રિયલી ગાઈઝ એટલો બઢિયા આવે છે કે તમે વારંવાર આ મિલ્કશેક કે આ રબડી બનાવવાની ટ્રાય કરશો। તો હવે આપણે મિલ્કશેક કઈ રીતે તૈયાર કરવો તે જોશું। તો મેં 4 કપ જેટલું દૂધ લીધું છે। અહીંયા દૂધ એકદમ સિમ્પલ, જે ગાયનું દૂધ હોય, પાતળું દૂધ હોય તે લઉં છું, કોઈ ફૂલ ફેટ દૂધની જરૂર નથી। હવે 4 ભાગનું દૂધ છે તો 1 ભાગનો આપણે અહીંયા પાવડર, પ્રીમિક્સ પાવડર લેશું, એટલે કે 4 કપ દૂધની સામે 1 કપ જેટલો પ્રીમિક્સ પાવડર, પણ એક સાથે નહીં ઉમેરીએ, થોડો થોડો ઉમેરશું જેથી ગાંઠા ના પડે। બસ આ રીતે આપણે માપ લેવાનું છે। થોડું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું થીક શેક જોઈતું હોય ને તો 4 ભાગનું દૂધ અને 1 ભાગનો પાવડર, પણ એકદમ પાતળા ફોર્મમાં તમારે મિલ્કશેક તૈયાર કરવો હોય ને તો 5 ભાગનું દૂધ લેવાનું અને 1 ભાગનો પાવડર લેવાનો। એક કેટલું ઘટ રાખવું છે, કેટલું પાતળું રાખવું છે તેના ઉપર તમે પાવડર અને દૂધનું મિક્સ કરી શકો છો। હવે માત્ર આ મિશ્રણને 2 મિનિટ માટે ગેસ ફ્લેમ પર રાખવાનું છે અને પછી આપણે ગરમાગરમ પણ સર્વ કરી શકીએ છીએ અને ઠંડુ કરીને પણ સર્વ કરી શકીએ છીએ, બંને ચોઈસ તમારી પાસે છે। પણ એકવાર આ મિલ્કશેક કે આ રીતે બનાવેલી રબડી ટ્રાય કરજો ગાઈઝ, રિયલી બહુ ટેસ્ટફુલ બને છે। બહારની રબડી, બહારના મિલ્કશેક તમે ભૂલી જશો, બદામ શેક ભૂલાઈ જાય તેવી આ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સમાંથી તૈયાર થતી મિલ્કશેકની રેસીપી છે। હવે તમે જુઓ, 2 મિનિટ પછી મેં ઠંડુ કરી લીધું છે, ફ્રીઝમાં રાખ્યા વગર ઠંડુ કર્યું છે, તેમ છતાં તેની કન્સિસ્ટન્સી જુઓ કેટલું થીક છે। જો હજુ જો આને તમે ફ્રીઝમાં રાખો ને 2 કલાક માટે તો વધુ થીક થઈ જાય તેમ છે। તો આટલું પરફેક્ટ તૈયાર છે। મેં તો નવા વર્ષની તૈયારી કરી લીધી, તમે શું શું બનાવો છો નવા વર્ષની તૈયારી માટે મને કોમેન્ટમાં જરૂર બતાવજો। ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।